नमस्कार, सीधो संवाद साथे हूँ छु फाल्गुनी। आज चर्चा करीशुं एक एवा मुद्दानी, ज्यारे गुजरातमां केसोनी संख्या सतत वधी रही छे। एक तरफ राज्यमां तमाम रीते केसोनी संख्यामां उछाळो नोंधाई रह्यो छे अने तेमां पण हवे टेस्टिंगने लईने एक लापरवाही सामे आवी छे। कोर्पोरेशननी आ लापरवाही छे, कई रीते लापरवाही थई शके ते तमामने मुद्दे चर्चा करीशुं सीधो संवादमां। कॉर्पोरेशन ने भूलभुलामणी। एक तरफ केसों की संख्या तमाम महानगरों में वधी रही छे, बीजी तरफ कॉर्पोरेशन द्वारा जे आंकड़ाओ रोजेरोज बहार पाड़वामां आवी रह्या छे तेमां बेदरकारी सामे आवी छे। कॉर्पोरेशन नी आ बेदरकारीना कारणे दर्दीओ अने परिवारजनोने पण मुश्किलीनो सामनो करवो पड़तो होय छे। कॉर्पोरेशने जे आंकड़ा जाहेर कर्या छे तेमां एक अठवाडिया बाद दर्दीनुं नाम लिस्टमां आवतुं होय छे। आ प्रकारनी घोर बेदरकारी तमाम रीते अनेक सवालों उभा करी रही छे। रोजेरोज अनेक टेस्टो थई रह्या छे, तेम छतां पण जे पॉजिटिव केसो रोजेरोज सामे आवता होय छे तेमां नामो केम रोज सामे नथी आवी रह्या, केम एक अठवाडिया बाद दर्दीनुं नाम लिस्टमां आवी रह्युं छे। आ घोर बेदरકારી તંત્રની ક્યારે બંધ થશે અને કઈ રીતે સિસ્ટમમાં કઈ જગ્યાએ ખામી છે તે તમામ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। રાજ્યમાં કોરોના કેસોનો રાફડો રોજેરોજ બહાર નીકળી રહ્યો છે અને કોર્પોરેશનની આ પ્રકારની બેદરકારી અનેક સવાલો પણ ઉભા કરી રહી છે। રોજ અનેક ટેસ્ટ થઈ રહ્યા છે, સરકાર તરફથી તમામ રીતે ટેસ્ટને લઈને અને કોરોનાના કેસને લઈને સતત લોકોને માહિતગાર કરાતા હોય છે અને વચ્ચે આ કોર્પોરેશનની ભૂલભુલામણી। तो आ तमाम ने मुद्दे चर्चा करीशुं अने चर्चा में अपनी साथे गेस्ट पेनल में जोड़ाया छे डॉक्टर जगदीश पटेल, मेयर छे सूरतना, तो राजुल दवे सीनियर पत्रकार पण जोड़ाया छे राजकोट थी, अने डॉक्टर अतुल गांधी जेओ पूर्व वाइस प्रेसिडेंट छे एएमएना। आप तमामनु स्वागत छे। सौ प्रथम तो डॉक्टर जगदीश पटेल, पटेल साहेब, सवाल ए थाय छे के वारंवार टेस्टिंग ने लईने अनेक प्रकारना सवालो उभा थया छे अने हवे कॉर्पोरेशन नी आ बेदरकारी गणो के भૂલભુલામણી गणो। सौथी पहेलो सवाल, टेस्टिंग नी आ सिस्टम का प्रकारनी छे, प्रोसीजर का प्रकारनी होय छे? મને એવું લાગે છે કે આમાં ભૂલભુલામણીનો કે એવો કોઈ પ્રશ્ન જ નથી। ટેસ્ટિંગની અને તમામ પ્રક્રિયાઓ છે આઈસીએમઆરએ જે પ્રકારે ગાઈડલાઈન આપી હોય તે પ્રમાણે એ ચોક્કસ રીતે એને ફોલો કરીને કરવામાં આવતું હોય છે। સામાન્ય રીતે ટેસ્ટિંગના જેટલા જેટલા પણ ક્ષેત્રોમાંથી પેશન્ટને લાવીને સેમ્પલ લેવાના હોય એ તમામ સેમ્પલો લઈને રોજેરોજનું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે અને નિયત પ્રક્રિયા પૂર્ણ થઈને જે લોકો પોઝિટિવ હોય એની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે। એટલે એમાં કોઈ ભૂલભુલામણીનો કે એવો કંઈ પ્રશ્ન હોય એવું નથી માનતો। જ્યારે પણ એનું સેમ્પલ લેવામાં આવ્યું હોય એ નિયત પ્રક્રિયા પૂર્ણ થાય, ટેસ્ટિંગનું રિઝલ્ટ અધિકૃત વ્યક્તિઓ જે હોય એ તમામ ચકાસણી પછી એ ડિક્લેર કરતા હોય છે ને, જે કોઈ વ્યક્તિઓ પોઝિટિવ હોય એ પોઝિટિવ વ્યક્તિઓને એની સારવાર વગેરે માટેની સૂચના વ્યવસ્થા વગેરે કરતા હોય છે। એટલે એમાં બીજો કોઈ ભૂલભુલામણીનો પ્રશ્ન હોય એવું મને લાગતું નથી। છતાં પણ કંઈ જે કંઈ હોય ને ધ્યાન દોરવામાં આવે તો ચોક્કસ આ બધી વસ્તુઓ છે, એ વસ્તુઓ વિશે જે કંઈ સારામાં સારી વ્યવસ્થા થઈ શકે હજુ પણ એ કરીને પણ અંતે આ કોરોનાનો મુકાબલો કરીને એમાંથી જે કોઈ સંક્રમિત વ્યક્તિઓ હોય એને મુક્ત કરાવવા, સાજા કરવા, એ ધ્યેય સાથે તમામ વ્યક્તિઓ એક સાથે આગળ વધી રહ્યા છે। પણ પટેલ સાહેબ, પ્રશ્ન એ થાય છે કે એક અઠવાડિયા બાદ દર્દીનું નામ લિસ્ટમાં આવે છે, જ્યારે એક અઠવાડિયા પહેલા તેનો રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો હોય, તેમ છતાં પણ આટલા લાંબા સમયનો વિલંબ કેમ? મને એવું નામ હોય તો કહેજો કે આ નામમાં આવું થયું છે। મને એમ લાગે છે કે સેમ્પલ લીધા પછી બીજા દિવસે પોઝિટિવ આવે છે અને નામ ડિક્લેર કરવાનું કે એવું તો કંઈ આવતું જ નથી। જે કોઈ વ્યક્તિઓ એનો સીધો સંપર્ક કરવામાં આવે છે કે તમારો રિપોર્ટ પોઝિટિવ છે અને તમારા માટે આ વ્યવસ્થા છે, એને ત્યાંથી એના ઘરેથી લઈને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે છે। એના રિલેટિવ્સ હોય, એના જે કંઈ કોન્ટેક્ટ્સ હોય, ક્લોઝ કોન્ટેક્ટ્સ હોય, એ લોકોને પણ લઈ જઈને એની તપાસ કરવામાં આવે છે અને એ મુજબ જેના જેના રિપોર્ટ પોઝિટિવ હોય એને લઈ જઈને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે।
कोई व्यक्ति होय के एनु नाम अठवाडिया पछी पॉजिटिव आव्यु होय के एवो केस मारा ध्यान उपर खरेखर नथी कई होय तो मने कहेजो एटले एमा ना ना सर आव्यु छे आव्यु छे एटला ज माटे आ प्रश्न उभो थयो छे सर अपना सुधी पहोंचाडी नाम आव्यु छे यादीमां आ प्रकारे एटला ज माटे आ प्रश्न उभो थयो छे अने एटले ज आपने सवाल पूछवो जरूरी लाग्यो के क्या प्रकारे आटलो विलंब थई शके छे ठीक छे मने कहेजो ए माटे जी ठीक छे राजुल भाई મને મને નામ કેશો તો હું સિવિલ હોસ્પિટલ ના તંત્ર સાથે પણ એ બાબતની ચર્ચા કરીને જે કંઈ પણ સ્થિતિ હશે એ આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ જી ઠીક છે રાજુલભાઈ પણ જોડાયા છે સિનિયર પત્રકાર રાજુલભાઈ આપ શું કહેશો આ મુદ્દે કારણ કે એક અઠવાડિયા પછી પોઝિટિવમાં દર્દીમાં નામ નોંધાવવું એક અઠવાડિયા જેટલો લાંબો સમયગાળો દર્દી અને પરિવારજનો માટે પણ ચોંકાવનારો હોઈ શકે जी राज्य में कोरोना ना केस दिन प्रतिदिन वधता जाय छे अने आजे जे आंकड़ा सरकार तरफ थी जाहिर थया छे एमां गुजरात में 22,000 ना आंक पार करी गयो छे कोरोना ना दर्दीओनो ए उपरांत मृतकोनी संख्या पण 1,358 जेटली लगभग थवा जाय छे कोरोना नो जे रोगचाळो छे आजे धीमे 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 मोटा शहरों माथी बहार निकळीने छेक तालुका मथको अने तेनाथी पण नीचे सुधी प्रसरी वळ्यो छे જે રીતે આખું કોરોનાનું સંક્રમણ વધ્યું છે એમાં કેસની સામે જે ટેસ્ટિંગ થવા જોઈએ એ સંખ્યા અપૂરતી છે એવી વ્યાપક ફરિયાદ આપણને અખબારોમાં ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં સોશિયલ મીડિયામાં એમ ઘણી બધી જગ્યાએ આપણને જોવા વાંચવા અને સાંભળવા મળે છે એક વાત બહુ ચોખ્ખી છે કે એક વખત પેશન્ટનો ટેસ્ટ કર્યા પછી અઠવાડિયા સુધીના લાંબા ગાળા સુધી જો એનો રિઝલ્ટ ન આવે એને કહેવામાં ન આવે તો એ પેશન્ટને અને એના પરિવારજનોને કેટલી બધી મુશ્કેલી સહન કરવી પડે એ માનસિક તણાવ કેટલો સહન કરવો પડે એ તો જેણે સહન કર્યું હોય એને જ ખ્યાલ આવે બીજી વાત એ પણ છે આપની વાત બહુ સાચી છે ફાલ્ગુની મેડમ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોઈક પેશન્ટ ગુજરી ગયેલા અને એનો કેસ દાવ્યો અને એના પરિવારજનોને એમ કહેવામાં આવ્યું કે તમારા સગા જીવિત છે ત્યારે એના સગાઓએ પૂછ્યું કે એ તો અઠવાડિયા પહેલા ગુજરી ગયા છે આ પ્રકારની બેદરકારી પણ સામે આવી રહી છે ત્યારે રાજ્ય સરકારે ખાસ કરીને ખાનગી હોસ્પિટલોને છૂટ આપી છે પણ ખાનગી હોસ્પિટલોની છૂટ એની ફી એમાં જે રાજ્ય સરકાર કહે છે એવી છૂટ મળે છે કે નહીં એ રાજ્ય સરકારે તપાસનો વિષય છે બહુ સાચી વાત એ છે કે રાજ્ય સરકાર કોરોનાના કેસને એનું ટેસ્ટિંગની સંખ્યા વધારે અમેરિકાના પ્રમુખ જેમ ટ્રમ્પે કહ્યું એમ કે જો ભારતમાં કોરોનાના કેસનું ટેસ્ટિંગ વધારવામાં આવે તો ભારતમાં દર્દીઓની સંખ્યા અમેરિકા કરતાં વધી શકે એમ છે કોઈ ચર્ચામાં આપણે ન પડીએ એમને જે કહેવું હોય તે કહે જે માનવું હોય તે માને સરકારની ફરજ છે કે કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારે એ અત્યારે એની પ્રાથમિક જરૂરિયાત છે જી બિલકુલ રાજુલભાઈ ટેસ્ટિંગને લઈને તો અનેક પ્રકારના સવાલ પહેલા પણ ઉપસ્થિત થયા હતા પરંતુ હવે મુદ્દો ટેસ્ટિંગ બાદનો છે કે પોઝિટિવ આવ્યા બાદ પણ દર્દીને આ પ્રકારે અઠવાડિયા બાદ દર્દીનું નામ લિસ્ટ આવે છે આપણી સાથે ડોક્ટર અતુલ ગાંધી પણ જોડાયા છે અતુલભાઈ આપ કઈ રીતે આ ઘટનાને જુઓ છો કારણ કે દર્દી અને સગાવાલા જ્યારે અઠવાડિયા પછી પોતાનું નામ જુએ છે ક્વોરન્ટાઇનનો સમયગાળો કેટલો રહેશે આ તમામ બાબતોને પ્રશ્ન ઉભો થયા છે એ પહેલા હું એક સારી રીતે સારા સમાચાર આપું કે આજે ગુજરાત સરકારે એ રીતે ડિક્લેર કર્યું છે કે અમદાવાદમાં સ્પેસિફિક અમદાવાદમાં પ્રાઇવેટ લેબમાં એ લોકો ટેસ્ટ કરશે વિધાઉટ એડમિશન એ બહુ સારા સમાચાર છે પણ મારું એક જ કહેવું છે કે અમદાવાદ કેમ આખા ગુજરાતમાં ટેસ્ટ એ પોતાનો હક છે અને પ્રાઇવેટમાં જો ટેસ્ટ કીટ ગુજરાત સરકારે એફિડેવિટ કરી કે ટેસ્ટ કીટ અવેલેબલ છે તો પબ્લિકને પૈસાથી શા માટે નકલ કરી શકે રહી વાત છે કે જે પોઝિટિવ કેસ અઠવાડિયા પછી આવે તે કેટલા બધાને સંક્રમિત કરી શકતો હશે એક જણ અઠવાડિયા સુધી એ બહાર ફરશે તો લગભગ 50-60 એવું સરકાર છે અને એના ડેટા પણ છે કે 60-100 જણને એ સંક્રમિત કરી શકે છે પોઝિટિવ કેસ જે વસ્તુ આમને સરકારે કીધું કે અત્યારે શું આપણે કોર્ટમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન ગયું અને ટેસ્ટ નતા કરવા દેતા કોર્ટમાંથી રિઝલ્ટ હાઈકોર્ટમાંથી રિઝલ્ટ આવ્યું કે તમે હવે ટેસ્ટ કરી શકો છો તો બે દિવસ પછી સરકારશ્રીએ એવું ડિક્લેર કર્યું કે જે એડમિશન થાય એમના જ ટેસ્ટ કરવાના એટલે એની પાછી એક મૂંઝવણ ઊભી થઈ કે ધારો કે એક હું મારું સિમ્પલ એક્ઝામ્પલ આપું એનેસ્થેટિક તરીકે મારે ત્યાં ઓપરેશનમાં હું દાખલ કરું પેશન્ટ અને એને ટેસ્ટ માટે દાખલ કર્યા પછી એને સવારે સેમ્પલ લઉં અને સાંજે એનો ટેસ્ટ થાય અથવા બીજા દિવસે થાય અને પોઝિટિવ આવે તો હું મારી હોસ્પિટલમાં રાખી નહીં શકું પણ મારી હોસ્પિટલના બધા સ્ટાફ મારી હોસ્પિટલમાં જે પણ બીજા પેશન્ટ આવ્યા હોય હું પોતે અને આખો ડોક્ટર સ્ટાફ એમ બધા સંક્રમિત થવાના પૂરેપૂરા ચાન્સ છે તો એ હોસ્પિટલમાં દાખલ થવાની કન્ડિશન જે રાખી હતી
એ જે અમદાવાદ પૂરતી કેન્સલ કરી છે, તો મારી નમ્ર વિનંતી છે કે પૂરા ગુજરાતમાં કેન્સલ કરે. અને ટેસ્ટ કિટ અવેલેબલ છે તો ટેસ્ટ થવા જ જોઈએ. ટેસ્ટ જ આનો એક જ આન્સર છે ટ્રીટમેન્ટ માટેનો. હું એવું નથી માનતો કે આ સિરિયસ છે. કોરોના એ બધી રીતે તમે મટી શકે છે, એનો ડેથ રેટ બહુ જ ઓછો છે. આના કરતા તો આપણે એક્સિડન્ટમાં વધારે મરે છે, પણ એની પ્રોપર સંક્રમિત થવાના, એનું કોન્ટેજિયસ બહુ વધારે છે. તો સંક્રમિત જેટલા ઓછા થાય એટલે એના માટે ટેસ્ટ વધારે થાય એ જરૂરી છે. એટલે આનો એક જ ઉપાય છે, ટેસ્ટ ટેસ્ટ ટેસ્ટ. જી બિલકુલ ડોક્ટર પટેલ સાહેબ, શું કહેશો? કારણ કે ટેસ્ટમાં જે લાપરવાહી સામે આવી છે, આપે કહ્યું તેમ કે આપની સમક્ષ તે પેશન્ટનું નામ આવે જેના કારણે આપ આગળ તપાસ કરાવો, પરંતુ કદાચ પેશન્ટનું નામ છે પણ ખરા, દર્દીનું નામ અઠવાડિયા પછી આવ્યું છે, ડિક્લેર કરવામાં આવ્યું છે અઠવાડિયા પછી. સિસ્ટમ કયા પ્રકારની હોય છે, પ્રોસિજર કયા પ્રકારની હોય છે, શું માણસોમાં ત્રુટિ છે, માણસોની કમી છે જેના કારણે આ પ્રકારની લાપરવાહી થતી હોય છે? એટલે મેં એની માટે તો જે આપને કહું એ જ ફરી કહું છું કે જ્યારે પણ મને એ બાબતમાં જો માહિતી આપ પેશન્ટના નામ કે કઈ જગ્યાનું છે એ કહેશો તો મ્યુનિસિપલ કોર્પોરેશનની બહારના કાર્યક્ષેત્રમાં પણ હશે, ધારો કે સિવિલ હોસ્પિટલના કાર્યક્ષેત્રમાં હશે તો પણ હું એ અંગે યોગ્ય તપાસ કરીને એ પેશન્ટની કોઈ કિસ્સામાં કંઈક બન્યું હશે તો પણ કહીશ. પણ પ્રક્રિયા કઈ છે એનો જે આપે પ્રશ્ન કર્યો એના માટે હું આપને કહું છું. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર પૂરતી જ હું વાત કરીશ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને દરેક ઝોન વિસ્તારમાં જે એના અર્બન હેલ્થ સેન્ટર હોય એ અર્બન હેલ્થ સેન્ટરમાં એ પ્રકારની વ્યવસ્થા કરી છે કે ત્યાં સેમ્પલ કલેક્શન થાય. સેમ્પલ કલેક્શન થયા પછી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની પણ ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા છે અને રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં પણ ટેસ્ટિંગની વ્યવસ્થા છે. સુરતમાં બંને રીતે છે. ખાનગી લેબોરેટરીને પણ એ ટેસ્ટિંગ માટેના એને અધિકૃત કરવામાં આવી છે. આ સેમ્પલ જ્યારે ટેસ્ટ કરવા માટે લેવામાં આવે છે એના પછી 24 કલાકે જે પોઝિટિવ પેશન્ટ હોય એને તરત જ એને લેવામાં આવે ત્યારથી જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય છે અને પોઝિટિવ આવે એટલે એને હોસ્પિટલાઇઝ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ જાય છે અને એને એમ્બ્યુલન્સમાં લઈને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવે છે. આ પ્રકારની આ પ્રક્રિયા છે અને વધુમાં વધુ 24 કલાકમાં એનું પરિણામ જાહેર પણ થાય છે અને એને પોતાને તો જેવો રિપોર્ટ જાહેર થાય એટલે જે તે ઝોનના સ્ટાફના વ્યક્તિઓ જઈને એના ઘરે એને પોતાને લઈને હોસ્પિટલ સુધી પહોંચાડે છે. આ ઉપરાંત એની હિસ્ટ્રી પણ લે છે, એના ક્લોઝ કોન્ટેક્ટ જેટલા હોય એના જે કંઈ પણ એની એની ટૂરનો કે એનો જે કંઈ હિસ્ટ્રી હોય, ટ્રાવેલ હિસ્ટ્રી હોય, એ બધી જ હિસ્ટ્રી લઈને એ જે તે સંલગ્ન તંત્ર હોય એના સુધી એ પહોંચાડે છે. આ તમામ વ્યવસ્થા કરવા ઉપરાંત જે જગ્યાએ કન્ટેનમેન્ટ જાહેર કરવાની જો કંઈ જરૂરિયાત જણાતી હોય તો એને કન્ટેનમેન્ટ પણ જાહેર કરે છે, એના ઘરના સભ્યો માટેની વ્યવસ્થા કરે છે. આ તમામ પ્રકારની વ્યવસ્થા છે એ ડે વનથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં કરે છે અને આજ સુધી એના કારણે મને એવું લાગે છે કે એ વ્યવસ્થા બની રહી છે. બિલકુલ પટેલ સાહેબ, આપે કહ્યું ક્વોરન્ટાઇનની પ્રક્રિયા પહેલા દિવસથી જ શરૂ કરવામાં આવે છે, તો જે વ્યક્તિનું નામ અઠવાડિયા પછી ડિક્લેર થયું હોય, અઠવાડિયા પહેલા તેનો રિપોર્ટ પોઝિટિવ આવી ગયો હોય, નામની યાદી અઠવાડિયા પછી જાહેર થઈ હોય, તો તેવા વ્યક્તિઓ કેટલા દિવસ ક્વોરન્ટાઇન રહી શકે? અગેન મને એવું લાગે છે કે આ પ્રશ્ન આપે આ ત્રીજી વાર પૂછો ને ત્રીજી વાર પણ હું આપને એ જ કહીશ. નહીં સાહેબ, આપે કહ્યું કે પહેલા દિવસથી ક્વોરન્ટાઇન કરવામાં આવે છે તો યાદી અઠવાડિયા પછી નામ આવે છે તો તેવા પેશન્ટને કેટલા દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે? સવાલ એ અનેક લોકોને ઉદ્ભવતો હોય છે કે પહેલા દિવસે નામ ડિક્લેર થઈ ગયું છે, પોઝિટિવ આવી ચૂક્યો છે અને અઠવાડિયા પછી જ્યારે યાદીમાં નામ આવે છે તો 7 દિવસનો સમયગાળો તેણે કાઢી લીધો હોય છે ને? જે દિવસ આ ડે વનથી જ્યારે સેમ્પલ લેવામાં આવે છે ત્યારથી જ એને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. રિપોર્ટ આવે એ 24 કલાક પછી આવે, પછી તો એને પોઝિટિવ હોય તો હોસ્પિટલમાં લઈ જવામાં આવે, પણ સેમ્પલ લઈ અને રિપોર્ટ આવે ત્યાં સુધીનો સમયગાળો પણ એને ક્વોરન્ટાઇન રહેવાનું હોય છે. ઠીક છે રાજુલભાઈ, આપ શું માની રહ્યા છો? વારંવાર આ પ્રકારે કોર્પોરેશનની અને તંત્રની બેદરકારીઓ સામે આવતી હોય છે અને અત્યારે અઠવાડિયા બાદ આ નામ ડિક્લેર કરવામાં આવ્યું છે, પ્રોસિજરમાં કોઈ કમી છે કે પછી તે સુધારવાની જરૂરિયાત છે?
પ્રોસિજરમાં ખામી છે કે કેમ એ આ પ્રશ્ન બાજુ ઉપર રાખીએ. પણ એક વાત તો બહુ ચોખ્ખી છે કે ડે ફર્સ્ટથી જ્યારે પેશન્ટને અને એના સગાવાળાઓને એના રિલેટિવ્સને કહેવામાં આવે કે પેશન્ટને કોરોનાની અસર છે, ત્યારથી એની સાવચેતીની શરૂઆત થઈ જવી જોઈએ. એ બહુ બેઝિક આઈડિયા છે. ડૉક્ટર ગાંધી સાહેબે સારો મુદ્દો લીધો કે ભારતમાં કોરોના કરતાં એક્સિડન્ટથી મૃત્યુ આંક વધારે છે. કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પણ બહુ સાચી વાત એ છે કે કોરોનાના ટેસ્ટ વધારવાની જરૂર છે. કોરોનાના ટેસ્ટ શા માટે હવે સરકાર કોરોનાના ટેસ્ટ નથી વધારતી એ સમજાતું નથી. સરકાર દાવો ચોક્કસ કરે છે કે કોરોનાના ટેસ્ટ વધ્યા છે, પણ જ્યાં સુધી મેં આપને અગાઉ પણ કહ્યું એમ, જ્યાં સુધી છેક ગ્રામીણ વિસ્તારો સુધી કોરોના આજે ફેલાઈ ચૂક્યું છે, ત્યારે કેસની કીટની સંખ્યા અપૂરતી હોય. એના આંકડા પણ છાપવામાં આવ્યા છે કે અમુક દેશમાં 8 લાખ ટેસ્ટ થાય છે અને એની સામે ભારતમાં 8 લાખ ટેસ્ટ થાય છે. જે હોય તે આપણે એ આંકડામાં પણ ઓછા જઈએ. મૂળ અને મૂળભૂત પાયો એ જ આવે છે, પ્રશ્ન એ જ ઉપસ્થિત થાય છે કે ટેસ્ટની સંખ્યા વધારવી જોઈએ. ડે ફર્સ્ટથી પેશન્ટને અને એના રિલેટિવ્સને કહી દેવામાં આવવું જોઈએ કે તમારે કેટલો સમય ક્વોરન્ટાઇનમાં રહેવાનું છે. અને બીજી વાત એ કે કોઈ એક કે બે મકાનમાં પેશન્ટ આવે એને કારણે આખી આખી સોસાયટીને કે આખી આખા ફ્લેટના બિલ્ડિંગને ક્વોરન્ટાઇન કરવા, એ પ્રશ્ન પણ વિચારણા માગી લે છે કે એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો એને કારણે તમે આખી આખી સમગ્ર 30-40 કે 45 બિલ્ડિંગની એની આખી કોલોનીને જો ક્વોરન્ટાઇન સરકાર કરવા માગતી હશે તો પછી આ રીતે ટેસ્ટ નહીં વધી શકે. એટલા માટે કે ટેસ્ટની સંખ્યા તો જ વધશે કે જો તમે વ્યાપક વિસ્તારમાં એની તમે દેખરેખ રાખશો, વ્યાપક વિસ્તારમાં તમે ટેસ્ટિંગ વધારશો. કન્ટેનમેન્ટ એરિયાની બહાર જઈને પણ આપણે આગળ વધવું પડશે. કન્ટેનમેન્ટ એરિયા તો રાજ્ય સરકારે કહ્યું એમ હવે અમદાવાદ અને સુરત પૂરતા બહુ મર્યાદિત રહ્યા છે, બાકી ઘણા બધા શહેરો માટે કન્ટેનમેન્ટ એરિયા બહુ જ મર્યાદિત બની ગયા છે. એટલે આ દિશામાં સૌથી પહેલા સરકાર વિચારે, ટેસ્ટની સંખ્યા વિચારે, એને ટેસ્ટની સંખ્યા વધારે. એ માટે જે કોઈ જરૂરી પગલાં લેવા પડતા હોય, એ ડોક્ટરોની કમી હોય તો ડોક્ટરોની કમી રાતોરાત પૂરી નહીં થાય, પણ એને બદલે કોઈક સરકાર વિકલ્પ વિચારે અને એ રીતે આગળ વધે, એ અત્યારની તાતી જરૂરિયાત છે. એ પાયાનો અત્યારે મુખ્ય મુદ્દો અત્યારે રાજ્ય સરકાર સામે અને લોકોના મનમાં ખાસ ઊભો થયો છે. જી બિલકુલ, શું કહેશો અતુલભાઈ? કારણ કે હવે કેસોની સંખ્યા તો વધી રહી છે, ટેસ્ટિંગ વધારવાની જરૂરિયાત પણ લાગી રહી છે. આ મુદ્દો આ તમામની વચ્ચે આવરી લેતો છે. જેમ રાજુલભાઈ કીધું એમ, ટેસ્ટ તો કોઈ પણ હિસાબે વધારવા જ પડશે. આપણે એનાથી ગભરાવાની જરૂર નથી, તો જ એ મેનેજમેન્ટ શક્ય થશે. અને આમાં સિમ્ટમ્સ વગરના પણ કેટલા બધા કેરિયર ફરે છે. જો ટેસ્ટ નહીં કરીએ તો કે આજુબાજુ ફરતા હશે અને સંક્રમિત કરશે તો બીજા વધારે થશે. તો મને બીજું, મારે મેયરશ્રી અને સરકારશ્રીને એક જણાવવું છે કે આના માટે તમે જે ભૂલ થાય છે તો એ એપ્લિકેશન, તમે આરોગ્ય સેતુ આટલી મોટી ડેવલપ કરી છે તો એક એપ્લિકેશન એડમિશન માટેની કેમ ના કરી શકીએ ગુજરાત સરકારની, કે જ્યાં આજે અવેલેબલ થાય. આજે મારે પણ તપાસ કરવી હોય કે મારે દાખલ, મારા રિલેટિવને દાખલ કરવા છે, તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે મારે હોસ્પિટલ શોધવી, કઈ જગ્યાએ મારે એડમિશન કરવું, પ્રાઇવેટમાં અથવા ગવર્મેન્ટમાં. તો એ એપ્લિકેશનમાંથી તમે કેમ એક ટોલ ફ્રી નંબર અથવા એક સેન્ટ્રલ હાઉસ બનાવી શકો, એક સેન્ટ્રલ રૂમ બનો. અમારા અમદાવાદ મેડિકલ એસોસિએશન કેટલી વાર ડિમાન્ડ કરી છે કે એક નાનો હોલ, સેન્ટ્રલ હોલ કરો કે પેશન્ટનું ત્યાં ઇન્ફોર્મ કરે, એ પેશન્ટને પછી ત્યાંથી તમે એને કરી શકો. તો એવી એપ્લિકેશન, એક સેન્ટ્રલ હોલ, એક સેન્ટ્રલ કમિટી, તો આ ભૂલ થવાના ચાન્સીસ જે થયા છે એ ઓછા થઈ જાય. ટેકનિકલ એરર થાય એની ના નથી પાડતો, પણ એનાથી આપણે કેવી રીતે સુધારવું? ધારો કે ટેસ્ટ થાય છે તો ટેસ્ટના પોઝિટિવ થાય અને એને આપણે કેવી રીતે, ધારો કે એસિમ્પ્ટોમેટિક છે તો ઘરે રાખો, ઓક્સિજન સુધી તમે ઘરે રાખી શકો છો, એને ક્વોરન્ટાઇન કરી શકો. પણ બીજું એક વસ્તુ છે, આપણે ત્યાં ઘરે રાખવામાં તકલીફ એક જ છે કે ઘરે એક જ બાથરૂમ કે એક સંડાસ રૂમ, એક સિંગલ રૂમ હોય તો એ આખા ફેમિલીને સંક્રમિત કરશે, એની સોસાયટીમાં કરશે. એટલે એના કરતાં તમે બીજા ઓપ્શન તમે કરી શકો કે તમે એક નાનો સ્ટેડિયમ, ધારો કે એક એક્ઝામ્પલ દિલ્હીમાં એ લોકો વિચારી રહ્યા છે, સ્ટેડિયમ તમે એને કન્વર્ટ કરીએ. બધી સ્કૂલ છે અત્યારે, સ્કૂલ કમ્પ્લીટલી બંધ છે, તો સ્કૂલના રૂમો તમે એનો ઉપયોગ કરી શકો કે જે તે તમે ટ્રીટમેન્ટ સમરસ રીતે તમે લીધી છે તેવી રીતે બધી સ્કૂલને તમે રહીને એમાં ક્વોરન્ટાઇન કરી શકો. અને હવે ક્વોરન્ટાઇન પીરિયડ પણ ઘટાડી દીધો છે આઈસીએમઆર પ્રમાણે. જી બિલકુલ પટેલ સાહેબ, આપણે વાત કરી પોઝિટિવ કેસના આંકડાની, પરંતુ આપની દ્રષ્ટિએ આપે કહ્યું સુરત કોર્પોરેશન તમામ રીતે કામગીરી કરી રહ્યું છે, પરંતુ ક્યાંક કંઈક ખામી જોવા મળતી હોય છે, આ ખામીને આપ કઈ રીતે દૂર કરી શકો? સુરત
મને એવું લાગે છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હું એક તો અતુલભાઈની વાત સાથે બિલકુલ સહમત થાઉં છું કે આવો એક વ્યવસ્થા હોય તો લોકોને વધારે સરળ થઈ શકે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવો કોઈ પ્રશ્ન નથી, આપે આગળ કહ્યું એવો પણ પ્રશ્ન નથી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ જે હોસ્પિટલો એના માટે નિયત છે ત્યાં બેડ અવેલેબલ છે. લોકોને માત્ર સરકારી વ્યવસ્થામાં જવું કે ખાનગી વ્યવસ્થામાં જવું એટલો વિકલ્પ આપવામાં આવે છે. ખાનગી વ્યવસ્થાઓની પણ એની પાસે યાદી હોય છે અને કોઈ પણ હોસ્પિટલ એવી નથી કે જ્યાં બેડની અવેલેબિલિટી ના હોય. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગભગ 750 જેટલા એક્ટિવ કેસીસ છે અને એના કરતા વધારે બેડ અવેલેબલ છે. તેમ છતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હજી પણ અગમચેતીના ભાગરૂપે આગળ ને આગળ જે વ્યવસ્થા જોઈએ એ વ્યવસ્થા કરતી જાય છે. હું અતુલભાઈની વાત સાથે બિલકુલ સહમત છું કે જરૂર પડે દિલ્હીમાં જે રીતે સ્ટેડિયમની વ્યવસ્થા કરવાનું વિચારે છે એ રીતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ 3 ડગલા આગળ વિચારી રહ્યું છે. અત્યારે ગવર્નમેન્ટ હસ્તકની સિવિલ હોસ્પિટલ છે ત્યાં એનો જે ટ્રીટમેન્ટ થાય છે ત્યાં પણ બેડ અવેલેબલ છે. ત્યાં પણ સ્ટેમ સેલ બિલ્ડિંગ નામનું એક આખું બિલ્ડિંગ છે એને કન્વર્ટ કરવામાં આવ્યું છે કોવિડ હોસ્પિટલ માટે. આ ઉપરાંત અમદાવાદની જેમ જ સમરસ હોસ્પિટલમાં એસિમ્પ્ટોમેટિક પેશન્ટ જેટલા છે એની વ્યવસ્થા થાય છે, ત્યાં પણ બેડ અવેલેબલ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ છે સ્મીમેર હોસ્પિટલ, એ હોસ્પિટલમાં 550 જેટલી બેડની એક આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી, ત્યાં તમામ બેડ અવેલેબલ છે. એટલે સુરતમાં એવો પ્રશ્ન નથી કે કોઈને હોસ્પિટલ માટે બેડ અવેલેબલ છે કે નહીં એ વિચારવું પડે, બધે જ બેડ અવેલેબલ છે. ખાનગી હોસ્પિટલો પણ જેટલી જેટલી કોરોના માટેના પેશન્ટને એડમિટ કરે છે તે જગ્યાએ પણ બેડ અવેલેબલ છે. એટલે મને એવું લાગે છે કે સુરતની બીજા શહેરો સાથે સરખામણી કરવાનું આ તબક્કે એ બીજી રીતે યોગ્ય નથી. આ ઉપરાંત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મને એવું લાગે છે કે તમામ પ્રકારના નોર્મ્સ સાથે ખૂબ વ્યવસ્થિતપણે કામ કર્યું છે. પેશન્ટ શોધવાની વાત છે એમાં પણ હું કહું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક આગવી વ્યવસ્થા સાથે આગળ વધ્યું છે. જૈમિની નામની એક એપ છે અને એ એપ સાથે તમામ જે ખાનગી પ્રેક્ટિશનરો છે એની સાથે જોડાયેલા છે. એટલે એમને ત્યાં એમની ઓપીડીમાં આવતા એઆરઆઈના પેશન્ટ કે સારીના જે પેશન્ટ હોય એ પેશન્ટની વિગત એમણે કોર્પોરેશન સુધી પહોંચાડવાની ફરજિયાત છે. આ ઉપરાંત દરેક ઝોનમાં આ સેમ્પલ કલેક્શન માટેના પણ સેન્ટરો છે, ફીવર ક્લિનિક કરવામાં આવ્યું છે, એઆરઆઈ ઓપીડી વિભિન્ન વિસ્તારોમાં હોસ્પિટલોમાં કરવામાં આવી છે. એટલે એ લોકો કોરોનાને રિલેટેડ કોઈ તકલીફ સાથે ન ગયા હોય પણ એના લક્ષણો પણ બીજા કોઈ રોગના જોવા મળતા હોય તો એ માહિતી પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તરત પહોંચે છે. આ ઉપરાંત જે કંટ્રોલ રૂમની વાત આદરણીય ડોક્ટર અતુલભાઈએ કહી એ પ્રકારનો એક વોર રૂમ અમે તૈયાર કર્યો છે અને એ વોર રૂમમાંથી જે કોઈ પેશન્ટોનું લિસ્ટ આવે છે એને ડે ટુ ડે ફોનથી ઇન્ટર્ન ડોક્ટર છે એ લોકો ફોલોઅપ પણ કરતા હોય છે, જેથી કરીને એમને એક વખત એઆરઆઈના લક્ષણ આવ્યા હોય, એને કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય છતાં પણ દિવસો સુધી એને પૂછવામાં આવે છે. આગળ એક વાત કરું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરત શહેરના તમામ ઘરોમાં, આઈ રિપીટ કે તમામ ઘરોમાં એપીએક્સ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો છે. એપીએક્સ સર્વેમાં દરેક ઘરમાં કુલ કેટલા વ્યક્તિ છે, 60 વર્ષથી વધારે ઉંમરના કેટલા છે, એને કોમોર્બિડિટી છે કે કેમ, એટલે ડાયાબિટીસ કે હાયપરટેન્શન કે કિડની રિલેટેડ બીમારીઓ છે કે કેમ એનું પણ સર્વે કરવામાં આવ્યું છે. અને આ ઉપરાંત બંને ભેગું હોય, સિનિયર સિટીઝન પણ હોય ને આ પ્રકારની બીમારીઓ પણ હોય એવા વ્યક્તિઓના ઘર ઉપર એક ચોક્કસ પ્રકારના નિશાન કરવામાં આવ્યા છે. આ નિશાન કર્યા પછી જેમની યાદી સૌથી વધારે કોમોર્બિડિટી અને સિનિયર સિટીઝન બંને હોય એ પ્રકારની યાદીના વ્યક્તિઓને એક પછી એક ફોન કરીને એનું ફોલોઅપ કરવામાં આવે છે. એટલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ક્ષેત્રમાં આઈસીએમઆરની ગાઈડલાઇનને તમામ રીતે ફોલો કરીને એનાથી પણ આગળ વધીને થોડી વધુ ચોકસાઈ સાથે આ કામ કર્યું છે. આ ઉપરાંત દરેક ઘરે જઈને એને રોગપ્રતિકારક શક્તિ વધી શકે એ માટે આયુષ મંત્રાલય દ્વારા જે સૂચિત કરવામાં આવ્યું છે એવી હોમિયોપેથી દવાઓ, એવી આયુર્વેદિક દવાઓ એ પણ આપ્યું છે. આનાથી આગળ થોડું વધીએ તો જનરલ પ્રેક્ટિશનરો કે ખાનગી તબીબો છે એ પોતાને ત્યાં આવતા પોતાના જે પેશન્ટ છે એ પેશન્ટને જો સહેજસાજ પણ લક્ષણ જણાય તો બે કામ કરે છે. એક તો સીધે સીધું જૈમિની એપ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને તે જ દિવસે સૂચિત કરે છે જેથી કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ એને ફોલોઅપ કરે છે. અને બીજું એચસીક્યુએસ કે એને પોતાને યોગ્ય લાગે એવી કોરોનાની ટ્રીટમેન્ટ દાખલ કર્યા પછી જે દર્દીને આપવામાં આવતી હોય એ ટ્રીટમેન્ટ છે એ તરત જ જેને લાગે તે જ ક્ષણથી એ ચાલુ કરે છે, જેથી કરીને દાખલ કર્યા પછી પણ જે કરવાનું છે
એ ટ્રીટમેન્ટ તો તે જ મિનિટથી એની ચાલુ થઈ શકે. આ મલ્ટિપલ રીતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરી રહી છે અને એટલે મને એવું લાગે છે કે 6 મિલિયન પોપ્યુલેશનના શહેરમાં પણ આ કદના બીજા શહેરો કરતા ભલે ડે બાય ડે એના કેસ વધતા જાય છે, અનલોક 1 શરૂ થયા પછી કદાચ એમાં ઉછાળો પણ આવ્યો છે, તેમ છતાં બીજા આ કદના શહેરો કરતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એને કંટ્રોલમાં રાખવાનો પૂરો પ્રયાસ કરી રહી છે અને ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી બેડ અવેલેબિલિટીની દ્રષ્ટિએ જુઓ તો પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ વ્યવસ્થા છે એ હજી પણ આપણે કંટ્રોલમાં રાખી શકીએ તે પ્રકારની છે. જી હા, બિલકુલ રાજુલભાઈ, જ્યારથી કોરોના કાળ શરૂ થયો છે ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં અનેક પ્રકારે અનેક તંત્રની બેદરકારીઓ સામે આવી છે. આ પહેલા હોસ્પિટલમાંથી દર્દી ભાગી ગયો હોય કે પછી તેનો મૃતદેહ બીઆરટીએસ બસ સ્ટેશનની પાસે મળ્યો હોય, બીજી બાજુ મૃતદેહ મળ્યા પરિવારજનોને મળી ચૂક્યો હોય અને ત્યારબાદ ફોન આવે છે કે પેશન્ટ સાજો છે અને હવે આ પ્રકારની બેદરકારી. આ તંત્રમાં પ્રક્રિયામાં સુધારો લાવવાની જરૂરિયાત છે, કારણ કે આવનારા સમયમાં પણ હવે કોરોના સાથે જીવવાનું છે તો દર્દીઓનું નામ અને તેનું લિસ્ટ પણ પ્રોપર હોવું જરૂરી છે. મેયર સાહેબે સુરત અંગેની વિગતો આપી એ બરાબર હશે, પણ થોડા સમય પહેલા કદાચ ગઈકાલે કે પરમ દિવસે અમદાવાદના એક ડોક્ટર મેડમનો ઇન્ટરવ્યુ મેં સોશિયલ મીડિયામાં જોયો. એ ડોક્ટર મેડમે કહ્યું છે કે ટેસ્ટની સંખ્યા વધારો, નહીતર અમદાવાદમાં પરિસ્થિતિ કાબુ બહાર જઈ શકે છે, નિયંત્રણ બહાર જઈ શકે છે. મેં અગાઉ પણ કહ્યું આ ઇન્ટરવ્યુ દરમિયાન, આજે ફરી વખત હું કહું કે દરેક શહેરોમાં રાજ્ય સરકાર ચોક્કસ કહે છે કે અમે ખાનગી હોસ્પિટલોને સૂચના આપી છે કોરોનાના પેશન્ટની સારવાર કરવા માટે. હવે એમાં ફીનું ધોરણ કહ્યું છે શું છે એ તો એ જે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈને આવેલા દર્દીઓને આપણે પૂછીએ ત્યારે જ આપણને ખબર પડે. એમાંથી પણ આપણે આગળ વધીએ તો આજે ફરી વખત હું આપને કહું કે જે રીતે છેક નીચે સુધી એનું સેચ્યુરેશન થઈ રહ્યું છે, નીચે સુધી આખું દર્દીઓની સંખ્યા વધી રહી છે, એમાં ટેસ્ટ વધારવા પડશે. એમાં સુરતમાં જે રીતે સંખ્યા વધારવામાં આવી છે, હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવી છે અને ઘણી જગ્યાએ બીજા આપણે કોઈ શહેરોના નામ ન લઈએ પણ ઘણી જગ્યાએથી આપણને એવી ફરિયાદો સાંભળવા મળે છે કે જે હોસ્પિટલોની સુવિધા ઊભી કરવામાં આવી છે એમાં અપૂરતી સુવિધાઓ છે, ત્યાં દર્દીઓને ઘણી બધી પારાવાર હેરાનગતિ પરેશાની ભોગવવી પડે છે. શક્ય છે કે દર્દીઓની પણ કેટલીક લાચારી હશે, દર્દીઓ પણ આ રોગચાળાનું નામ સાંભળીને ગભરાઈ ગયા હશે, ઘણી બધી શક્ય છે. પણ એ બધા પછીએ હોસ્પિટલો પોતાની રીતે આગળ વધે, હોસ્પિટલો દર્દીઓને શક્ય એટલી વધારે સારવાર આપે અને દર્દીઓના ટેસ્ટની સંખ્યા વધારે, જેમ ગાંધી સાહેબે કહ્યું એમ દર્દીઓના ટેસ્ટની સંખ્યા વધે એ જ આ રોગના ઉપચાર માટેનો, રોગને ડાયોગ્નોસિસ માટેનો એકમાત્ર ઈલાજ છે. અને એ પછી આપણે રોગ સામે જીવવાનું છે, રોગની સાથે જીવવાનું છે, એ વાસ્તવિકતાને સ્વીકારીને આપણે આગળ વધીએ. અને એ છતાં કરતા આપણે ટેસ્ટિંગ વધારતા જઈએ તો મને એમ લાગે છે કે આ રોગચાળાને કંઈક અંશે આપણે નિયંત્રણમાં રાખી શકશું અને રોગચાળા કરતા પણ એનો જે ડર લોકોના મનમાં પેસી ગયો છે એમાંથી થોડાક આપણે દૂર ખસી શકશું. બિલકુલ રાજુલભાઈ, ટેસ્ટની સંખ્યા તો વધારવાની જરૂરિયાત છે જ, અન્ય રાજ્યો કરતાં કદાચ ગુજરાતમાં ટેસ્ટની સંખ્યા જે પ્રમાણે કરવામાં આવી રહી છે, આગામી સમયમાં આ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવે તો ચોક્કસથી પોઝિટિવ કેસો વધારો જોવા મળે, પરંતુ સાથે સાથે અન્ય લોકો બચી જાય. આ ચર્ચામાં આપ ત્રણેય જોડાયા, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.